પાંડેસરા અને અડાશન વિસ્તારમાંથી નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસરને પગલે લોકોને સ્થલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અડાશનના રેવાનગર ઝુંપડપટ્ટીમાંથી 70 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા એલઆઈજીના જર્જરિત બિલ્ડિંગોની પાલિકા કમિશનરે મુલાકાત લીધી છે। પાલિકા કમિશનરની હાજરીમાં જર્જરિત બિલ્ડિંગમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, સાથે જ આ બિલ્ડિંગ જોખમી હોય તેની નજીક ન જવા લોકોને સૂચના આપતું બેનર પણ લગાડી દેવામાં આવ્યું હતું। નિસર્ગ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે। સુરતમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, તેમજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે। સુરતમાં મનપા કમિશનરે સુરતના પાંડેસરા વિસ્તારની મુલાકાત લીધી હતી। અહીં એલઆઈજીના જર્જરિત બિલ્ડિંગો આવેલા છે। તંત્ર દ્વારા અહીં તકેદારીના ભાગરૂપે તમામ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી રહ્યા હતા અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। મનપા કમિશનર ખુદ અહીં હાજર રહ્યા હતા, તેમજ તેમણે હાજર રહી આ કામગીરી કરાવી હતી। કઈ જગ્યાએ કેટલા લોકોને સ્કૂલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં? નમસ્કાર, વોર્ડ નંબર 27 પાંડેસરા બેસ્તર, કોર્પોરેટર પૂર્ણિમાબેન હર્ષભાઈ ગામડે। આજે અમારે ત્યાં હાઉસિંગ બોર્ડની અંદર 432 એલઆઈજી, 540 એલઆઈજી, 512 એલઆઈજી, 240 એલઆઈજી, 192 એલઆઈજી, આ તમામ એલઆઈજીઓ જર્જરિત હાલતમાં થઈ ગયા છે। અને જર્જરિત થવાને કારણે કોર્પોરેશન તરફથી એ લોકોને વારંવાર નોટિસ પણ આપવામાં આવી જ છે, એ લોકોને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। તેમ છતાં કોઈક લોકો, એમાં થોડા ઘણા લોકો હજુ રહેલા છે, તો તેઓને આ વરસાદનો જે વાવાઝોડાની પરિસ્થિતિનો સામનો કરવાનો આવેલો છે, તેવા માટે આ લોકોને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું। અમે અધિકારીઓની સાથે, હું અને ડૉક્ટર વાનખેડે, અમે બંને કોર્પોરેટર સાથે મળીને લોકોને સવારમાં સમજાવી દીધું છે કે તમે એક દિવસ માટે પણ સ્કૂલની અંદર સારો લો, નહીં તો કોઈ તમારા રિલેશનવાળા હોય તેને ત્યાં જઈ શકો છો। તો આશરે 2000 લોકો એમના રિલેશનવાળાને ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા છે, અને 400-500 લોકો જે બચે છે એ લોકો સરકારી સ્કૂલની અંદર એ લોકો રહેશે અને ત્યાં તેઓને સગવડ આપવામાં આવશે। આજે આ લોકોને ખાલી કરવા માટે કઈ એક બે દિવસ આગળ કઈ નોટિસ આપવામાં આવ્યો હતો, કઈ મેસેજ પહોંચવામાં આવ્યો? લોકોને જાણકારી આપવામાં આવેલી હતી, આ વાવાઝોડાનો જે સામનો કરવાની પરિસ્થિતિ આવી છે તો તેને માટે જાણકારી આપવામાં આવી હતી। કાલે સાંજે પણ અમે એ લોકોને મળી ગયા હતા, રૂબરૂ વાત થઈ ગઈ હતી, અને તેમ છતાં આપણી પરથી જ્યારે સંકટ ટળી ગયું છે, પણ છતાં પણ જે વરસાદનું જોર યથાવત રહ્યું છે, તો તેના માટે આપણે એ લોકોને સવારમાં રૂબરૂ આવીને ઘરે ઘરે અમે સંપર્ક કરીને એમને સમજાવીને એ લોકોને રિલેશનવાળાને ત્યાં નહીં તો સ્કૂલની અંદર શિફ્ટ થવા માટેનું સમજાવી દીધું છે। અડાજણના રેવાનગર ઝુંપડપટ્ટીના 70 લોકોને વાવાઝોડાની સંભવિત અસરને પગલે નજીકની મહાત્મા ગાંધી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે તમામ અડાજણ બદ્રીનાથ મંદિર પાસેથી રેવાનગર ઝુંપડપટ્ટીના રહેવાસી છે। નદી કિનારે કાચું ઝૂંપડું બાંધીને તમામ લોકો રહેતા હતા, તેમણે વાવાઝોડાની અસર પૂરી ન થાય અને નવો સંદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલમાં જ રહેવા સૂચન આપી દેવામાં આવ્યું છે। કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।